ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, શું કે મજામાં ને મિત્રો? ચાલો આજે આપણે ધોરણ 10ની વાત કરીએ છીએ. ધોરણ 10માં કોમ્પ્યુટરનું જે પહેલું ચેપ્ટર છે જેનું નામ છે HTMLનો પરિચય. મિત્રો, આમ તો તમે આગળના ધોરણમાં પણ HTML વિશે તો થોડું ઘણું શીખી ગયા છો, પણ આજે આપણે થોડુંક વધારે ડીપમાં જવાનું છે આ ચેપ્ટરની અંદર, એટલા માટે આપણે આગળ વાત કરશું. બીજી ખાસ વસ્તુ મિત્રો, જો તમારી પાસે હાલની તકમાં ટેક્સ્ટ બુકનો હોય કે કોમ્પ્યુટરની દર્પણ ના હોય તો કોઈ પ્રકારનું ટેન્શન ન લેતા તમે આમાંથી જોશો તો પણ તમને સમજાઈ જશે. કારણ કે ઘણી બધી HTMLની અંદર તો થિયરીકલ કરતાં પ્રેક્ટિકલ જ વધારે જોવાનું રહેશે. પ્રેક્ટિકલ તો જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે જ આપણે કરશું, પણ અત્યારે જે થિયરી સમજવાની છે એ થિયરીને આપણે સમજી લઈએ. ચાલો મિત્રો, તો આપણે વાત કરીએ કે ઇન્ટરનેટ એટલે શું. HTMLના પરિચયની અંદર પહેલો પોઈન્ટ આપ્યો છે ઇન્ટરનેટ એટલે શું. તો કે અહીંયા એવું કહેવામાં આવે છે કે એકબીજા સાથે જોડાયેલા કોમ્પ્યુટરના સમૂહને કોમ્પ્યુટર નેટવર્ક કહે છે. આપણને ખબર જ છે, એક કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટર સાથે જોડાયેલું હોય, બીજું ત્રીજા સાથે જોડાયેલું હોય, તો આવી રીતે જે બધા કોમ્પ્યુટર છે એકબીજા સાથે જોડાશે જેને આપણે કોમ્પ્યુટરનું નેટવર્ક કહીએ છીએ. અને ઇન્ટરનેટ જે છે ને એને આપણે નેટવર્કનું પણ નેટવર્ક એવું નામ આપેલું છે. ઇન્ટરનેટ એ આવા અનેક કોમ્પ્યુટર નેટવર્કનો સમૂહ છે. જે મેં વાત કરી એ જ વસ્તુની વાત છે કે નેટવર્કનું પણ નેટવર્ક એટલે ઇન્ટરનેટની વાત કરે છે. હવે આગળ વાત કરે છે કે WWW એટલે શું છે, 3W, જેને આપણે વર્લ્ડ વાઇડ વેબ એવું નામ આપ્યું છે. તો આ વર્લ્ડ વાઇડ વેબ શું કહે છે? તો કે વર્લ્ડ વાઇડ વેબ એ ઇન્ટરનેટ પરની બધી જ વેબસાઇટોનો સમૂહ છે. અહીંયા એવી વાત થઈ છે કે વાઇડ છે એટલે કે વેબ, કે જેટલી કંઈ પણ વેબસાઇટ છે બધી વેબસાઇટ એને ભેગી કરી દેવામાં આવેલી છે, એટલે એનો એક સમૂહ બનાવવામાં આવેલો છે, જેના દ્વારા બધી જ વેબસાઇટની માહિતીનું એક વિશ્વવ્યાપી જાળું બનાવવા માટે એકબીજા સાથે જોડવામાં આવેલી છે. બધીને જોડી દીધી છે અને એક આખું વિશ્વવ્યાપી જાળું બનાવવામાં આવ્યું છે. આગળ કહે છે કે સ્વિઝરલેન્ડના જીનીવામાં યુરોપિયન પરમાણુ સંશોધન સંસ્થા, જેનું નામ છે CERN, એટલે કે યુરોપિયન પરમાણુ સંશોધન સંસ્થામાં 1991માં ટીમ બર્નર્સ-લી, નામ યાદ રાખજો અને સાલ યાદ રાખજો, વ્યક્તિનું નામ શું છે, ટીમ બર્નર્સ-લી નામના એક વૈજ્ઞાનિકે સંશોધનના હેતુ માટે WWW વ્યવસ્થા વિકસાવી હતી. અહીંયાથી એક બે વસ્તુ નીકળે છે. પહેલી વસ્તુ એ કે આ જે WWW છે એની જે સ્થાપન, એનું જે સંશોધન કર્યું એ કોને બનાવ્યું? તો કે ટીમ બર્નર્સ-લી નામના એક વૈજ્ઞાનિક છે જેને 1991ની અંદર આ WWWની સ્થાપના કરી. ક્યાં કરી? તો કે સ્વિઝરલેન્ડના જીનીવામાં યુરોપિયન પરમાણુ સંશોધન સંસ્થા છે એની અંદર કરી. તો આપણે આ ઇન્ટરનેટ અને WWW વિશે આટલી વસ્તુ સમજવાની હતી. હવે મિત્રો, આગળ વાત કરીએ તો કે એની પરિભાષા વિશે કહી છે. WWWની પરિભાષા શું છે એની વાત છે. એટલે પરિભાષા મીન્સ કે અમુક એના એવા વર્ડ્સ છે કે જેનાથી આપણે વાકેફ થવાનું છે, એટલે કે આપણને વસ્તુની ખબર હોવી જરૂરી છે. હવે હું 9મા ધોરણના વિડીયોમાં પણ કહું છું, તમને પણ કહું છું કે કોમ્પ્યુટરના જે 1 થી 12 ધોરણ સુધીના જેટલા સિલેબસ છે ને એમાંથી ઘણી બધી વસ્તુઓ તો મિત્રો એવી આવશે કે જે તમને જનરલ નોલેજમાં કામ આવશે. 9મા ધોરણની અંદર કોમ્પ્યુટરનો ઇતિહાસ છે, જેની અંદર કોમ્પ્યુટરની પેઢીઓ છે, તો તમારે પેઢીઓ વિશે પણ યાદ રાખવાનું છે. તો તમને એ તો કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ એવા ક્વેશ્ચન પૂછાય છે, એટલે કે જનરલ નોલેજની વાત છે અને જનરલ નોલેજ હોવું આપણા માટે જરૂરી છે. ચાલો પહેલી વસ્તુની વાત કરીએ, વેબ બ્રાઉઝર. હવે વેબ બ્રાઉઝર શું કહે છે? તો કે WWW પર કોઈ પણ માહિતી સુધી પહોંચે તે મેળવવાના અથવા તો ઉપયોગ કરવાનો આ એક પ્રોગ્રામ છે. તેને વેબ ક્લાયન્ટ પણ કહેવામાં આવે છે. માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, નેટસ્કેપ નેવિગેટર, મોઝિલા ફાયરફોક્સ વગેરે પ્રચલિત વેબ બ્રાઉઝર્સના ઉદાહરણ છે. હવે આપણે વેબ બ્રાઉઝરની વાત કરીએ તો કે આપણે કોઈ માહિતી સુધી પહોંચવું છે એની વાત કરે છે. આપણી પાસે ગૂગલ છે,
ગૂગલ ક્રોમ, પછી મોઝિલા ફાયરફોક્સ છે. તો આ બધા જે છે ને એ બધા એક્ઝામ્પલ છે શેના, તો કે વેબ બ્રાઉઝરના છે. આની મદદથી આપણે શું કરીએ છીએ, તો કે કોઈ માહિતી સુધી આપણે પહોંચી શકીએ છીએ. આપણે ગૂગલને એમ કહેશું કે વિકિપીડિયા, તો વેબ બ્રાઉઝરમાં આપણે વિકિપીડિયા લખશું એટલે ગૂગલ શું કરશે, તો કે આપણને વિકિપીડિયા સુધી પહોંચાડી દેશે. એ વસ્તુની વાત થઈ છે. આગળ કહી છે વેબ સર્વર. હવે વેબ સર્વર શું છે, તો કે એક પ્રોગ્રામ જ્યાં બધી જ વેબસાઇટ સ્ટોર થયેલી હોય છે. આપણે એમ કહેતા હોઈએ ને કે સર્વર છે, તો અહીંયા સર્વર તો છે પણ વેબનું સર્વર છે, એટલે કે વેબ એટલે કે વેબસાઇટનું સર્વર છે. તો કે અહીંયા તમારી બધી જ જે ફાઇલો છે, જે બધી વેબસાઇટો છે, બધી વેબસાઇટો સ્ટોર થયેલી હશે. આગળ વાત કરીએ છીએ કે વેબસાઇટ. હવે વેબસાઇટમાં શું કહે છે, તો કે એકબીજા સાથે જોડવામાં આવેલા વેબ પેજીસનો સમૂહ. હવે એક કરતાં વધારે પડતા પેજ હોય, આપણે દાખલા તરીકે ટેક્સ્ટબુકનું ઉદાહરણ લઈએ મિત્રો, તો કે ટેક્સ્ટબુકની અંદર એવું થાય કે જો એક જ પેજ હશે ને તો આપણે એને ટેક્સ્ટબુક નથી કહેતા, આપણે એને પેજ કહેશું. પણ જ્યારે એક કરતાં વધારે પેજ ભેગા થશે ને ત્યારે આપણે એને ટેક્સ્ટબુક એવું નામ આપીએ છીએ. તો વેબસાઇટમાં પણ એવી જ રીતના છે, એક પેજ હશે તો એને વેબસાઇટ નથી કહેવાના, પણ એક કરતાં વધારે પેજીસનો જ્યારે સમૂહ ભેગો થશે ને એને આપણે વેબસાઇટ તરીકે નામ આપ્યું છે. પછી કહે છે વેબ પેજ, તો વેબસાઇટ અને વેબ પેજ છે બેના પર્યાય, એટલે કે બે એકબીજા સાથે આવશે હંમેશા. મેં જેમ તમને વાત કરી ને કે એક પેજ વેબસાઇટ પર માહિતી, હવે માહિતી છે ને કયા કયા સંદર્ભમાં હોઈ શકે એની વાત કરે છે. તો કે માહિતી ટેક્સ્ટ સ્વરૂપમાં હોય, ચિત્ર સ્વરૂપમાં હોય, ધ્વનિ સ્વરૂપમાં હોય, વિડીયો ક્લિપ્સ હોય, તો આ બધા સ્વરૂપમાં માહિતી હોય છે. તો કે વેબસાઇટ પર માહિતી દર્શાવતું એક પેજ છે. આ પેજ છે ને ઇલેક્ટ્રોનિક પેજ છે, એટલા માટે એને વેબ પેજ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ કે હોમ પેજ, કોઈ વેબસાઇટનું પ્રથમ પેજ. મિત્રો આપણે ટેક્સ્ટબુક ઓપન કરીએ ને તો આપણને પેજ છે ને એની અંદર ટેક્સ્ટબુકની અંદર આપણને ઇન્ડેક્સ જોવા મળે છે. તો આપણે ઇન્ડેક્સને છે ને ટેક્સ્ટબુકનું હોમ પેજ તરીકે ઓળખાવી શકીએ છીએ. તો સેમ એ જ વસ્તુ છે કે કોઈ પણ પ્રકારની વેબસાઇટ ઓપન કરશો ને એનું જે પ્રથમ પેજ હશે ને એ પ્રથમ પેજને એના હોમ પેજ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ હાઇપરલિંક. તમને ખબર છે ને કે બે એક વેબ પેજ હોય તો પેજની અંદર લિંક આપેલી હોય છે, કે અહીંયા એવું લખ્યું હોય કે ભાઈ બીજા પેજ ઉપર ગો ટુ પેજ ટુ, તો કે પેજ ટુ ઉપર ક્લિક કરો તો ત્યાં બીજા પેજ ઉપર પહોંચી જાઓ. પેજ ટુ ઉપર એવું લખ્યું હોય ગો ટુ પેજ થ્રી, તો આપણે ત્રીજા નંબરના પેજ ઉપર જવા મળશે. તો આ એ વસ્તુની વાત કરે છે. એમાં કહે છે કે વેબ પેજ પરનું આ એક વેબ એડ્રેસ છે, બીજા વેબ પેજ સુધી પહોંચવા એ ટૂંકો માર્ગ છે. શાબ્દિક લખાણ, ચિત્ર, આકૃતિ વગેરે માહિતીને હાઇપરલિંક સાથે સાંકળી શકાય છે. ઘણી વાર તમે જોતા હશો કે ચિત્ર હોય ને તો ચિત્ર પણ લિંક હોય, ચિત્ર ઉપર ક્લિક કરો ને તો એ ચિત્ર તમને મોટું થઈને દેખાતું હોય. તો સેમ એ જ વસ્તુની વાત કરે છે, એટલા માટે એને નામ આપ્યું છે હાઇપર લિંક. હવે મિત્રો આપણે વાત કરીએ HTMLની, જેના વિશે આપણે ભણવાનું છે, જેનું ફૂલ ફોર્મ થાય છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હવે શું છે એની વાત કરીએ, તો કે HTML વેબ પેજ બનાવવા માટે વપરાતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે, એટલે કે માર્કઅપ, તે માર્કઅપ ભાષા છે. હવે એવું કહે છે કે વેબ પેજને બનાવવા માટેની એક સાંકેતિક ભાષા છે, કંઈક સંકેત છે એના, કંઈક ચિહ્નો છે જેની મદદથી તમે વેબ પેજને બનાવી શકો છો. વેબ પેજને કઈ રીતે ડિસ્પ્લે કરવું તે અંગેની સૂચના બ્રાઉઝરને આપે છે. તે યંત્ર સ્વતંત્ર ભાષા હોવાથી HTML સંજ્ઞાના ઉપયોગ વડે લખાયેલ દરેક લખાણને તમામ ઇન્ટરનેટ બ્રાઉઝર સ્વીકારે છે. યંત્ર સ્વતંત્ર છે, એને મશીન ઇન્ડિપેન્ડન્ટ છે. હવે આ વેબ આજે HTMLની મદદથી તમે કોઈ પણ પ્રકાર જે તમે વેબસાઇટ બનાવશો એ તમારી વેબસાઇટ કોઈ પણ બ્રાઉઝરમાં ચાલશે મિત્રો, કોઈ પણ બ્રાઉઝરની અંદર. જૂના બ્રાઉઝર હશે તો એમાં પણ ચાલશે, અને અત્યારના જે લેટેસ્ટવાળા બ્રાઉઝર છે તો એમાં પણ ચાલશે. આમ તો તમે આગળના ધોરણમાં આના વિશે તમે ભણી જ ગયા છો, એટલે તમને આઈડિયા તો છે જ કે આ કેવી રીતે કામ કરે છે, પણ થોડોક આપણે ડીપમાં જવું તો એટલા માટે આપણે એના વિશેની વાત કરી. આગળ શું કહે છે, તો કે HTML ફાઇલ વેબ માહિતીની સાથે ટેગ સ્વરૂપે વધારાની ફોર્મેટિંગ માર્કઅપ માહિતી ધરાવે છે. ફોર્મેટિંગ માર્કઅપ છે કે આની મદદથી તમે થોડું ઘણું પ્રકારનું ફોર્મેટિંગ કરી શકશો. કેવું, તો કે અક્ષરની સાઇઝ વધારવી, સાઇઝ ઘટાડવી, અક્ષરને કલર કરવા, અક્ષરમાં અંડરલાઇન આપવી, અક્ષરને બોલ્ડ કરવા, ઇટાલિક કરવા,
તો કે આવી બધું પ્રકારનું ફોર્મેટિંગ આપણે કરી શકીએ છીએ, જેને આપણે પ્રોપર ગુજરાતી ભાષામાં ફોર્મેટિંગ આપણે એવું કહી શકીએ કે એનો તમારે જે એનો બદલાવ છે ને એ ચેન્જ કરવાની વાત કરે છે મિત્રો. તો કે HTML કોડ એ વેબ બ્રાઉઝર દ્વારા વેબ પેજ પર દર્શાવવાની માહિતી અને આ માહિતીની રજૂઆતને મદદરૂપ ટેગનું સંયોજન છે. કેવી રીતે તમારે રજૂઆત કરવી છે, શું રજૂઆત કરવી છે, એના માટેના ટેગનું સંયોજનની વાત કરે છે. હવે વાત કરીએ કે HTML ટેગ. હવે જો તમને અહીંયા ટેક્સ્ટ બુકની અંદર ત્રણ વસ્તુ આપી છે, આમ તો તમે આગળ તમને ખબર જ છે કે HTMLના ટેગ કઈ રીતના હોય છે. અહીંયા આપ્યું છે ઓપનિંગ ટેગ છે, પછી કન્ટેન્ટ છે અને પછી ક્લોઝિંગ ટેગ છે. તો અહીંયા એ વસ્તુની વાત થાય છે કે એક ટેગ ચાલુ થશે એટલે આપણને ખબર જ છે HTML સ્ટાર્ટ થાય અને HTML સ્લેશ પૂરું કરશો ત્યારે HTML ઓવર એવું કહીએ છીએ આપણે. ત્યાં એની વચ્ચેનું જે કંઈ પણ લખાણ લખ્યું હોય છે એ બધી માહિતી છે એ તમને વેબ પેજ ઉપર જોવા મળશે. તો એનું જે એક માળખું છે ને એ આ એક પ્રકારનું બંધારણ છે કે ઓપનિંગ ટેગ આવે, એના પછી તમારું કન્ટેન્ટ આવશે અને એના પછી તમારો ક્લોઝિંગ ટેગ આવશે. વેબ પેજમાં દર્શાવાતા લખાણને HTML ટેગની વચ્ચે આવરીને દર્શાવવામાં આવે છે. ટેગ એ બે બાજુ ખૂણિયા કૌંસથી આવરેલ અક્ષરો, શબ્દો અને આંકડાઓનો બનેલો હોય છે. આ જે કૌંસ છે એ કેવો કૌંસ છે, તો કે ખૂણિયો કૌંસ છે. શરૂ થતા ટેગ અને બંધ થતા ટેગ વચ્ચેના જરૂરી લખાણને એક સાથે એક એલિમેન્ટ કહે છે. એટલે કે એની ટૂંકમાં શરૂ થતો ટેગ અને બંધ થતા ટેગની વચ્ચેનું જે કાંઈ પણ લખાણ છે એને તમે શું કહેશો, તો કે એલિમેન્ટ તરીકે ઓળખીએ છીએ આપણે. HTML એલિમેન્ટ ખાલી અથવા માહિતી દર્શાવવા માટે ગોઠવણી અને પ્રકાશન સંબંધિત વધારાની સૂચનાઓ પણ હોઈ શકે છે. આગળ વાત કરે છે કે ટાઇટલ અબાઉટ રેમ્બો એ HTML કોડનો એલિમેન્ટ છે. આપણે જેમ વાત થઈ ને કે ચાલુ થાય છે બ્રેકેટ ત્યાંથી અને બ્રેકેટ પૂરું થાય છે એની વચ્ચેનું જે લખાણ, તો જો અહીંયા આપ્યું છે ટાઇટલ સ્ટાર્ટ કર્યું ને ટાઇટલ ઓવર કર્યું એની વચ્ચે શું આવ્યું છે, અબાઉટ રેમ આવ્યું છે. તો અબાઉટ રેમ છે ને એ એનું HTMLનું એલિમેન્ટ છે, જેમાં બંધ થતા ટેગમાં શબ્દની આગળ સ્લેશ ચિહ્ન મૂકવામાં આવે છે. આ એક મહત્વનો ક્વેશ્ચન એ પણ આપણે એને કહી શકીએ કે આ જે વચ્ચેનું જે લખાણ છે એ લખાણ શું છે, તો કે એ જે એને તમારે ટેગ પૂરો કરવો છે એ વસ્તુની વાત કરે છે. તો તમારે ટેગ સ્ટાર્ટ થાય છે અને ટેગને પૂરો કરવા માટે આપણે સ્લેશ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો આ વાત થઈ આપણે HTML ટેગ વિશે, પછી ઇન્ટરનેટની પરિભાષાની વાત કરી, પછી WWની પરિભાષાની વાત કરી અને એની અંદર બીજી ઘણી વસ્તુઓ હતી એના વિશેની આપણે બેઝિક્સ માહિતી જે મેળવી લીધેલી છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ જે HTMLનું ટે એનું સ્ટ્રક્ચર છે કેવી રીતનું છે શું છે એના વિશેની વાત કરીશું. ત્યાં સુધીમાં આજે એનો બેઝિક વિડીયો છે, આ વિડીયોને તમે જોઈ લ્યો અને સમજી લો એટલે તમારા માટે જે કાંઈ પણ એની પરિભાષાઓના જે શબ્દ છે એ તમને યાદ રહી જાય. ચાલો મિત્રો, થેન્ક યુ.